पर मोरो आवा लाग्या कोयलो टहुकारा करवा लागी उतासणी ना दिवसो नजीक आव्या हे वसंते वस्त्र पहेरी वासंती जागे दीपाचे हाथे खेल करता अति जागे दीपाचे अभी मूर्ति धारो रंगे रंगती मूर्ति धारो ने गाओ जोर से अंत काल याद आवी जा तो बेड़ो पार थी जाए हे अबिल गुलाल ना गोटा जागे રંગ રમતા હોય આખું આકાશ પૃથ્વી લાલ લાલ વરણી થઈ જાય વિધવિધ પ્રકારે ભગવાન શ્રીજી રંગે રમતા હોય અને ચારે બાજુ પાણીનો પ્રવાહ વહેતો હોય ભક્તો પણ રંગે રમતા હોય એમાં રમતા રમતા કોઈની પિચકારીઓ પડી જાય પાણી તો કેવું લાગતું હતું કે જાણે કે પાણીમાં માછલીઓ તરતી હોય ને આવું દ્રશ્ય ખડું થાય રમતા રમતા માથે કોઈની પાઘડી પડી જાય તો કે જાણે કે પાણીમાં કાચબા તરતા હોય ને આવું લાગે અને એમાં કોઈ કાઠિયાવાડી બાપા આવ્યા હોય એના ફેટા પડી જાય છૂટા લાંબા થઈને તો જળમાં જળહાપનો ફરતો એવું લાગે અને એમાં એકાબીજા રંગે રમતા હોય એમાં એકાબીજા રંગે રમતા રમતા રમત કરે એકાબીજાના પગ પસાડી આંટી સડાઈને પસાડે હવે પાણીમાં એમાં કોઈક જાડો માણસ હોય સુરા ખતર જેવો અને ભફાકો બોલે તો જાણે મોટો મગરમસમાં પડ્યો હોય એવું લાગે એ જોઈને મારા ખડખડાટ હશે ભાઈ વાહ ભાઈ વાહ એ કરલઈ ગુલાલ નખતા જગે દીખાચે અરે એક તો રંગ રમતા હતા એમાં મયારામ ભટ્ટ ને પ્રાગજી પુરાણી પોષ ફોશી ભાગવા મળે એમ કે એ જોઈને મહારાજ હશે અને એમાં બરાબર મયારામ ભટ્ટ ની જુનોય તૂટી ભટ્ટજી ધર્મ વાળા બહુ જુનોય તૂટે પછી બોલાય તો નહીં કઈ એટલે મયારામ ભટ્ટ ઈશારા કરે કે આમ જુનોય લાવો જુનોય હલાય નહીં બોલાય નહીં અને કાઠી બધા મશ્કરા સમજ્યા એટલે મશ્કરી કરે ખાંડું લઈને જાય આ જોઈ શીખે ભટ્ટજીને ચિંતા થાય કરવું હું પછી બીજી વસ્તુ લઈ જાય આ જોઈ શી પછી મારા દાંત કાઢીને કે એને ને જુનોય આપો જુનોય તૂટી ગઈ છે ને જુનોય આપો એમાં સુરા ખાચર અને સોમલો ખાચર હતા સુરા ખાચરે સોમલા ખાચરની શિખા પકડી અને સોમલો ખાસર સુરા ખાસરની શિખા પકડવા ગયા ને તો સોમલા સુરા ખાસર ને તાલ હતી માથામાં કાંઈ એવું જ નહીં સમજ્યા અને એ જોઈને મહારાજ ખડખડાટ પછી પડ્યા હે કર લઈ ગુલાલ નખતા રગે દીખા છે પણ જાય કઈ ભાખતા રગે દીખા છે અડી પિચકારી નાખતા રગે દીખા છે કરતા ખેલ બહુ રંગ ઢોળે છે એ રંગ ભીનો રમતા રંગે રગે દીખા છે રંગ ભીનો રમતા રંગે રગે દીખા છે ઓ તાના સખા સંગે રગે દીખા છે એ સર્વે સખા રસ બસ કરતા રગે દીખા છે દઈ તાળી ધૂન ઓ ચરતા ભગવાન શ્રીજી પોતે રંગથી રસબસ થઈ જતા સંતો રંગથી રસબસ થઈ જતા અને હરિભક્તો પણ બધા રંગથી રસબસ થઈ જતા હજારો હરિભક્તોની માનવ મેદની અને રંગે રમાતું હોય ને બધા ધૂન બોલતા હોય અરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાયે જોર છે તમારે
છે કૃષ્ણ ભગવાન શ્રીની તાળીઓ પડાય પડાય ધૂનો ગૌરાવતા હોય સાથે રંગે રમાતું હોય ચારે બાજુ અબિલ ગુલાલ ગોટા ઉડતા હોય મહારાજ પિચકારી ઉપર પિચકારી સંતો ઉપર નાચતા હોય બોલીએ તમારે ધૂન બંધ કરી દેવાય આમાં મહારાજ લગે દહી તાળી ધૂન ઓચરતા રંગે રમવાનું ધૂન તો ચાલુ જ પછી તમારો અવાજ તો મારા કાને સંભળાતો નહીં હા આ તો રંગોત્સવ છે ભલા માને કઈ જીવો તેવો હોય એટલા બધા રંગે રમ્યા એટલા બધા રંગે રમ્યા અરે એક વખત તો મહારાજ ને સંતો હકળાવ્યા એક બાજુ સંતો મહારાજ ઉપર પિચકારીઓ આવે હો ભાઈ મહારાજ અકળાણ આવે જાવું ક્યાં મહારાજ ત્યાં પિચકારીઓ સહન ન થઈ અને એ વખતે મહારાજે બૂમ પાડી નાના ભાઈ જલ્દી કરો મારી માણકી લાવો અને એ વખત મહારાજ ખાટલાની પાંગતી પર બેહીન સંતો પર બધા ઉભા રહીને પિચકારીઓ નાખતા હતા ખાટલા પર ઉભા ઉભા અને નાના ભાઈ માણકી લઈને આવતા હતા ઈ અદ્ભુતાનંદ સ્વામી જોઈ ગયા નાના ભાઈ માણકી લઈને આવે છે અને મહારાજ માણકી પર બેહીને વ્યાજ આવે એટલે તરત અદ્ભુતાનંદ સ્વામી રંગની પિચકારી ભરી અને માણકી સામે જોડ્યા અને માણકીની આંખમાં પિચકારી જવા દીધી હો ભાઈ અને માણકી ચોકડું તોડાવીને ભાગી અને આયા મહારાજ અકળાય નાના ભાઈ ક્યાં ગયા જલ્દી કરો જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ મહારાજ બૂમ પાડે નાના ભાઈ જલ્દી માણકી લાવો અને આ બાજુ માણકી ભાગી નાના ભાઈ પાછળ દોડે Oh,
તાલિયા મારા બૂમ પાડે નાના ભાઈ જલ્દી અમારી માણકી લાવો માંડ પણ પકડીને ભગવાન શ્રીની માણકી લઈને નાના ભાઈ આવતા હોય વળી પાછા અદભુત આનંદ સ્વામી જોઈ ગયા હા નાના ભાઈ માણકી લઈને આવશે ને મહારાજ વિયા જશે વળી પિચકારી લઈને અદભુત આનંદ સ્વામી દોડ્યા અને માણકીના નસકોરામાં પિચકારી દેવા દીધી ને માણકી ચોકડું તોડાને વળી ભાગી આમ બે ત્રણ વખત કર્યું જય હો તાલિયા છેવટે નાના ભાઈને એમ નક્કી થયું કે હવે સંતો મને માણકી લઈને મારા સુધી પોગવા નહીં દે પણ પાછલા દરવાજેથી સંતોને ખબર ન પડે રીતે માણકી લઈને આવતો રહ્યો અને પછી સંતોને ખબર ન પડે એમ પાછલા દરવાજે થઈ અને મહારાજની બાજુમાં માણકી લાવીને ઊભી રાખી દીધી નાના ભાઈ નાના ભાઈ બૂમ પાડી મહારાજ દોડજો જલ્દી અને એ જ વખતે ભગવાન શ્રીની ખાટલા પર ઉભા ઉભા પિચકારીઓ નાખતા હતા દોડીને જે ભગવાન શ્રીએ છલાંગ મારી ખાટલાની પંક્તિ ઉપર ઉભા હતા અને ભગવાન શ્રીએ દોડીને છલાંગ મારીને માણકી ઉપર પણ એવી તો છલાંગ મારીને તો ખાટલાની ઈ ભાંગી ગયો ભાઈ એ વખતે ભગવાન શ્રી બોલ્યા સંતો અમે હાર્યા તમે જીત્યા હે દેહો ખરસ બસ કરતા ભગવાન શ્રી ખૂબ રંગે રમ્યા રંગે રમી હવે ભગવાન શ્રી કે હાલો હવે નાવા જાય ભગવાન શ્રી ઘોડા ઉપર સવાર થયા જાતા સંત સંગા છે આવું દ્રશ્ય ધારો ભગવાન શ્રી રોજા ઘોડા પર બિરાજમાન છે તમામ સંતો ભક્તો નો સમુદાય હવે તળાવે નાવા જાય છે ઠાકરે રા કોરા વસ્ત્રો ત્યારે રાગે દી ઠા
અદ્ભુત રીતે ભગવાન શ્રીએ રંગોત્સવ કર્યો, ખૂબ ખૂબ રમ્યા. અને એમાં સારંગપુરમાં રંગે રમતા હતા ને, રમતા રમતા એક મહારાજની બાંહી ફાટી ગઈ હતી, એટલા રંગે રમ્યા હતા. અને પછી મહારાજ નાય ધોઈ તૈયાર થઈને ઉતારે બેઠા. અને એ વખતે ભગવાન શ્રી હરિએ રાજી થઈ અને ગોઠ માગવાનું કીધું. એમાં કાઠિયાવાડી ભક્ત, કાઠિયાવાડી સ્ત્રી ભક્તોને માગવાનું કીધું, ગોઠ માગો. ત્યારે એણે શું માગ્યું ખબર, કે મહારાજ તમે રાજી થયા હોય ને તો નાળિયેર ને ખજૂર ને આવું અમને આપો. લ્યો આવું માગ્યું, સમજ્યા. મહારાજ મીંડા મરક મરક હસવા કે ખરેખર તમે ભૂલ્યા. પછી ગુજરાતના સ્ત્રી ભક્તોને મહારાજે માગવાનું કીધું, માગો. એ વખતે જતનભાઈ વગેરે સ્ત્રી ભક્તોએ બે હાથ જોડી ભગવાન શ્રી હરિ પાસે અદ્ભુત ગોઠ માગ્યો. મહાબળવંત બોલો, અદ્ભુત માગણી કરી. સમુદાયમાં ફક્ત ચાર પંક્તિ બધાય, અમુક અમુક ના તો હજી ઓઠ જોતા. સ્ત્રી ભક્તોએ જ્યારે માગણી કરી, પાછળથી કાઠિયાવાડી સ્ત્રી ભક્તોને પશ્ચાતાપ થયો, ખરેખર આપણે માગતા ભૂલી ગયા. આવી અદ્ભુત અદ્ભુત ભગવાન શ્રી વિધવિધ લીલાઓ કરે છે. નિષ્કુળાન સ્વામી અદ્ભુત લખે છે, ભગવાન શ્રીને નદીઓમાં સ્નાન કરતા હોય, તળાવમાં સ્નાન કરતા હોય, કુવામાં સ્નાન કરતા હોય, અરે સાગરમાં સ્નાન કરતા હોય, વાવની અંદર સ્નાન કરતા હોય, એવા અમે દર્શન કર્યા છે. અરે એક વખત મહારાજ અમદાવાદ બાજુ જતા હતા, રસ્તામાં અડાલજની વાવ આવી. નિષ્કુળાન સ્વામી એ ત્યાં વાવની અંદર એક શિલાલેખ લખ્યો હતો, વાંચ્યો. અને શિલાલેખની અંદર એવું લખેલું કે આ વાવ મેં જે કરાવી છે તે મારા પૈસાને સત્ય દેખાડવા હારું, કે માન મોટપી કીર્તિ માટે નથી કરાવી, પણ આ વાવ મેં એટલા માટે કરાવી છે કે આ વાવની અંદર કોઈ ભગવાનના અવતારો કે ભગવાનો ભગવાન કે કોઈ મહાપુરુષ નાય તો મારા આત્માનું કલ્યાણ થાય. આ લેખ નિષ્કુળાન સ્વામીએ વાંચ્યો અને વાંચીને મહારાજને વાત કરી, મહારાજ આ શિલાલેખની અંદર તો આવું લખ્યું છે. મહારાજને તમામ સંતો બધાએ શિલાલેખ પાસે આવ્યા, લેખ વાંચ્યો અને એની અંદર એવું લખ્યું હતું કે આ વાવને બનાવવા માટે કેટલો ખર્ચો છે એ હું નથી લખતી, પણ આ વાવ બનાવતી વખતે પથ્થરો લાવવા માટે જે ગાડાને પેલું ઊંજામણ કરવું પડે ને, એડિયું ની બધું, તો એમાં ખાલી ઊંજામણનો 1,00,000 રૂપિયાનો ખર્ચો એ જમાનામાં થયેલો, પણ આ વાવ બનાવવા પાછળનો મારો હેતુ ફક્ત આ રાણી કે મારો એટલો જ છે કે આમાં કોઈ ભગવાન કે ભગવાનના અવતારો કોઈ મહાપુરુષો નાય તો મારા આત્માનો ઉદ્ધાર થાય. અને એ વખતે ભગવાન શ્રી હરિ મહારાજને ઉતાવળ હતી, પણ તેમ છતાં મહારાજ કે સંતો હાલો અહીં રોકાવ રોકાવ, હાલો બધા આપણે અહીંયા સ્નાન કરીએ. અને એ વખતે મહારાજ તમામ સંતો ભક્તોને લઈ અને વાવની અંદર ભગવાન શ્રી હરિએ સ્નાન કર્યું હતું. અને ભગવાન શ્રી હરિ વાવને કાંઠે બેસી અને ટીમણ કર્યું, અને ટીમણ કરતા કરતા ભગવાન શ્રી હરિ એવું બોલેલા કે આ વાવની અંદર આપણે નાયા
संतो नया भक्तो नया अमे नया एना कारणे आ वावनी अंदर जे जे कोई नाशे आ वावनु जे जे कोई पाणी पीशे ए बधाय नो उद्धार थाशे। અને ભગવાન શ્રી બોલ્યા આ રાણીએ જે વાવ કરાવી છે એ રાણી હવે મરી અને ધરમપુરમાં અવતાર લેશે અને એનું નામ કુશળ કુરબા પડશે। હે નાતા નદી નદ તળાવે જગે દીઠા છે ભગવાન સ્વામિનારાયણ ભૂદેવોને કે ભૂદેવો તમે જમતા થાકો તો અમે જમાડતા થાકીએ, છ છ મહિના સુધી ખૂબ ખૂબ બધાને જમાડ્યા અને છેવટે બ્રાહ્મણો લાડવા ખાઈ ખાઈને થાકી જતા। મહારાજને ખબર પડી કે હવે ભૂદેવો કંટાળ્યા છે ભાગશે, એટલે મહારાજે ડબલ થ્રી ચોકી મૂકી દીધી, પેરો મૂકી દીધો ભાગી ન જાય એટલા માટે, અને તોય કેટલાક ભૂદેવો રાતે વંડિયું ઠેકી ઠેકીને ભાગી ગયા હતા, એટલા લાડવા ખવરાયા બ્રાહ્મણો। બ્રહ્મ ભોજન કરાવ્યા પરિણામે પૂજારીએ મહારાજને ઉતારો બહુ હારો આપ્યો, મહારાજ ત્યાં રોકાણા, મહારાજ કે આપણે અતિરુદ્ર કરાવો છે, 108 બ્રાહ્મણોને બધાને જમાડવા છે, ખર્ચો કોણ આપશે, હીરા શેઠ હાર્યા હતા, મહારાજ હીરા શેઠને કે હીરા શેઠ તમે આપો તમે તમને પછી રૂપિયા બધા આપી દેવું, હીરા શેઠ કે વાંધો નહીં, યતિરુદ્ર કરવામાં જે કાંઈ 2-3 હજાર રૂપિયા જે ખર્ચો થયો છે બધું હીરા શેઠે સૂક્યો। પછી મહારાજ મેળામાં ફરવા માટે ગયા, હવે મેળામાં ફરવા ગયા એ વખતે કેટલાક લોકો આમ ભૂખ્યા તરસ્યા હતા અને મહારાજનો તો દયાળુ સ્વભાવ, મહારાજ એમ ચૂકા બિચારા ભૂખ્યા તરસ્યા હેરાન થાય છે, મહારાજ કે બધાને હુકડી જમાડો, સુખડી કરી આવીને જમાડો, પણ હવે મેળામાં તો હજારો માણસો હોય ને બધાને સુખડી કરીને જમાડો તો ખર્ચો કેટલો થાય। મહારાજે હીરાશેઠને કીધું હીરાશેઠ રૂપિયા ઉછીને આપો, હીરાશેઠ કે વાંધો નહીં જેટલા ખર્ચો થાય બધા ઉછીને હું આપું, અને એ મેળામાં બધાને જમાડવાનો બધો ટોટલી બધો અતિરુદ્રનો બધો થઈને ખર્ચો 10,000 થયો એ જમાનામાં। પછી મહારાજ કે હાલો હવે આપણે થઈ હાલતા, અને હાલતા ત્યાં હીરાશેઠ આડા ઉભા રહ્યા, મહારાજ જાતા હતા ક્યાં પેલા 10,000 સુકવતા જાઓ, મહારાજ બધા દરબારો ને કે દરબારો તમારી પાસે કઈ ખરું, તો કે અમારી પાસે કેવાનું કઈ, તો કે હીરાશેઠ ના 10,000 સુકવા કાઢવા ક્યાંથી, મહારાજ એક કામ કરો અમારી માણકી ઘોડીનો મોડ વેચી નાખો અને એમાંથી જે રૂપિયા થાય એમાંથી હીરાશેઠ નું ચૂકતે કરો,
ત્યારે સુરો ખાસર ને સોમલો ખાસર કે મહારાજ માણકી ઘોડી નો મોવડ વેચી અને એમાં તો 18 રૂપિયા આવે ને 10,000 પૂરા કરવાના કેથી ભેગા થાય. મહારાજ કે આ તો ભારે કરી. તો મહારાજ કે એક કામ કરો, હવે ઈ આમે મેળ તો પડે એવું નથી, મહારાજ દોડાવો ઘોડા બીજું હું કે. એ મહારાજ કે ઉભો રહે ને પાછળ રહે એનો બાપ હીરો શેઠ ભાગો કે. અને એમ કરીને મહારાજ માણકી મૂકી વેચતી, બધા દરબારો ઘોડા મૂક્યા વેતા સમજ્યા. મહારાજ કે વાહે રે એનો બાપ હીરો શેઠ દોડો કે, બધા દોડાવ્યા ઘોડા. અને હીરો શેઠ મળ્યો રોવા, એ મહારાજ મારા રૂપિયા ચૂકવતા જાવ 10,000 રૂપિયા કે, એ જમાનામાં ભાઈ અત્યારે 10 લાખ થાય. અને એ ભાઈ મળ્યો, બે બાકડો બની ગયો, બાવરો બની ગયો, કરે જે મળે કે સ્વામિનારાયણ મારા 10,000 રૂપિયા પડાવીને વી આવી જાય. પણ ભાઈ તો ભગવાન છે, એ કોઈનું રાખે નહીં રાખે. પણ આ તો બધી ભગવાન લીલા કરે, કારણ કે ભગવાન શ્રીએ પોતાના આશ્રિતોને પણ એવી આજ્ઞા કરી કે મારો આશ્રિત કોઈથી કોઈની પડી વસ્તુ લે નહીં. એ ભગવાન થોડા કોઈનું રાખે, પણ મહારાજે એવી લીલા કરી. પણ પાછળથી મહારાજ એક વેરડું લઈને આવ્યા, શેઠનું રૂપ ધારણ કર્યું. અને ત્યાં નદીના કિનારે હીરો શેઠ બે બાકડો થઈને આમ તેમ ફરતા હતા. મહારાજ હીરા શેઠ કે, કેમ હીરા શેઠ કેમ આમ આમ પાગલ જેવા થઈ ગયા? અરે પાગલ ની ક્યાં વાત કરો, મારા સ્વામિનારાયણ મારા 10,000 પડાવીને લઈ આવ્યા કે. તમારા 10,000 લેણા છે? તો કે હા. તો કે એક કામ કરી, અમને સ્વામિનારાયણ જ મોકલ્યા છે કે વેલડું લઈ કે. મહારાજ પોતે આવ્યા શેઠનું વેલડું લ્યો, આ ગાડામાં 10,000 રૂપિયાની કોથળી છે લઈ લ્યો. એ 1,000-1,000ની 10 કોથળીઓ હીરા શેઠ ને આપી ગયો આ. અને 10,000ની કોથળી હીરા શેઠે લીધી અને પાછું ફરીને જોયું તો ત્યાં નહોતું વેલડું, નહોતા કોઈ શેઠ, કાંઈ નહોતું. મહારાજ એનું ચુકતે કરી ગયા ભાઈ. આવી રીતે મહારાજે બધાને જમાડેલા. અને આવા તો અનેક જગ્નો કર્યા, અને ઈ લગ્નમાં અન્ન ખૂટવા નહીં દીધેલ. દભાણ નો યજ્ઞ થયો, જતલપુર નો યજ્ઞ થયો, બુદ્ધિઓ વિચાર કર્યો, ગમે એમ કરીને સ્વામિનારાયણ ખોટું દેખાડ્યું. કોઠો છે ને, કોઠો ભરીને લાડવા કર્યા હતા સમજ્યા, જેતલપુર માં. અને રાતો રાત બધા ભૂતીઓ મળી અને લાડવા બધા દેવ સરોવર માં નાખ્યા. એટલે હવારે સ્વામીને પીરસ્યું હું, અને હવારે સંતો નાવા ગયા ને, તો હવારે સંતો નાવા ગયા ને તેથી પાણી ચીકણું લાગ્યું હતું, ગળ્યું લાગ્યું હતું, એટલા લાડવા ભાઈ. અને આ બાજુ પંક્તિ થઈ અને મહારાજે ભૂદેવને કીધું, ઓલા કોઠામાંથી કાઢી કાઢીને મળો આપવા જાઓ, મળો પીરવા. ભૂદેવાનો તો નક્કી હતું, કોઠો તમે આખો ખાલી કર્યો. ખોટું ખોટું ગયા, જોઈને ઉઘાડ્યું તો કોઠો આખો એમને ભરેલો ભાઈ. અને તઈ ભૂદેવો બોલ્યા, બા સ્વામિનારાયણ નહીં ભોગાય ગયા. અમદાવાદમાં 84 કરાવી મહારાજ, વાતની વાતમાં 84 કરાવી, વાતની વાત મહારાજ કે આપણે 84 કરાવી છે. નરનારાયણ દેવ પધરાવ્યા, ભૂદેવો કે પણ મહારાજ એમ કઈ 84 થાય, આ કાકરિયું તળાવ ગળાવ્યું કોઈ રાજાએ, એનું ભર્યું કર્યું હતું ત્યારે 6 મહિના અગાઉ તૈયારી કરી હતી. અને બધાએ બ્રાહ્મણોને, લાખો બ્રાહ્મણોને બોલાવ્યા હતા, 6 મહિના અગાઉ તૈયારી કરી હતી ને, તોય 84 પૂરી નહોતી થઈને ખૂટ્યું હતું. અને તમે કહો તાત્કાલિક 84 કરાવી, ક્યાંથી મેળ થાય? મહારાજ કે રાજાની વાત જુદી છે ને અમારી વાત જુદી છે, અમે તો આમ ચપટી વગાડી ત્યાં 84 કરી. મહારાજ કે અમને થોડાક રૂપિયા ઉછીને આપો, 10,000 રૂપિયા જોઈ છે. હવે એ વખતે સભામાં લાલદાસ ગોરા બેઠેલા, તમારી પાસે મૂડી ખરી? તો કે આ છે ખરી. તો કે અમને 10,000 રૂપિયા ઉછીને આપો, અમારે 84 કરાવી છે. તો લાલદાસ ગોરા કે, હું આપું ખરું પણ મારે ઘરના માણસ પૂછવું પડે, એ ક્યાંય તો આપું. બોલો ઘરે એનું હાલતું નતું કેમ છે? તો મહારાજ કે, હારું પૂછશે આવો ઘરે. એ પૂછવા ઘરે ગયા કે, મહારાજને રૂપિયા જોઈ છે આપું? તેના ઘરના માણસ તડકાવ્યા કે, ભલામણ આયા પૂછવાવાનું હોય? આપણે સુખી છે, ભગવાન કૃપાથી સુખ આપી દો કે. તો કે હારું, હવે હું મહારાજને કહેવું કે મેં આપશું. તો કહેવાને જાઉં, લેતા જાઉં કે. અને રૂપિયાની કોથળી લઈને લાલદાસ ગોરા આવ્યા મહારાજ પાસે. લ્યો મહારાજ, મહારાજ સીધું મગાવ્યું અને કાંકરીને કાંઠે સીધાના ગંજ થયા. બધાએ સીધા પાણી જોયા, બધાએ વિચાર કરવા માંડ્યા કે મહારાજ એટલે સીધે 84 ન થાય, આ ખૂટશે. મહારાજ કે, ખૂટવા દેવું કે ન ખૂટો દેવું તો અમારા હાથની વાત છે ને. અને એ વખતે ભગવાન શ્રીએ ચપટી વગાડીને સિદ્ધિઓને કર્યો હુકમ, આમાંથી ખૂટવા નહીં દે ચૂક્યો. અને મહારાજ કે, આમાંથી બનાવી બનાવીને મડો પીરવા. બ્રાહ્મણો કે, પણ મહારાજ આ કે મંડપ બડપ નાખ્યો નથી, તડકો છે કરવું.
એ વખતે મહારાજે આજ્ઞા કરી ઇન્દ્ર ને કાંઈ સાયડો કરી દે, અને આકાશમાં થઈ ગયા વાદળા અને થઈ ગયો સાયો ભાઈ. અને ભાઈ લાડવા ના ગંધ ખડકાળા ને મહારાજ કે મંડો પીરસવા, લાડવા દાળ ને ભાત ને શાક ને સરસ મજાની આઈટમો થઈ તૈયાર, પંગતિ ઉપર પંગતિઓ પડે, અને ઈ મહારાજે કપડું ઢાંકી દીધું, આમાંથી કાઢી કાઢીને મંડો પીરો. યાકી ચોરાશી થઈ ગઈ, તમામ ભૂદેવો અને આખા અમદાવાદ ના બધા માણસો જમી રહ્યા ને, કોઈ સીધું વધી ગયું. અને પછી બધાને ભાતા બંધાવ્યા. પછી મહારાજ કે હવે અમારે હાલતું થવું છે, માટે જેને પગે લાગવું હોય પગે લાગવા આવો ને ભેટ મૂકો. અને એ બધા વખતે હરિભક્તો પગે લાગવા આવે ને ભેટ મૂકે, તો એ વખતે ભેટમાં 10,000 ને 50 પૈસા થયા અઠાણા. મહારાજ કે 10,000 છે એ લાલદાસ ગુરાન ચૂકવી દે, અઠાણા આપણા નફાના. એ કરી ચોરાશી પણ ક્યાં ચોરાશી કરીને ભગવાન સ્વામિનારાયણ ફૂટવાનું હતું. હવે તો અનેક વખત ચોરાશી એ વખત ના માણસો એ નજરે જોયેલું. તપેલું દાળ હોય, તપેલું શાક હોય, અને થોડા આમ લાડવા હોય, મહારાજ કે કપડું ઢાંકીને આને કાઢીને આમ જ મળો પીરવા, અને પીરતા હતા તોય ખૂટતું નહોતું. એ કરી ચોરાશી પણ ક્યાંય, બ્રહ્મ ભોજન કરાવ્યા ભારે. અરે એક વખત મહારાજ જામ કંડોળા ગયા અને ડોસા બારટને ઉતર્યા. પછી બપોરના ટાણે મહારાજ આંબલીઓનું વન બહુ સારું હતું, એટલે મહારાજ તળાવે નાવા ગયા. અને તળાવને નાતા નાતા ભગવાન શ્રી હરિ બોલે, મારું ભારે આંબલીનું વન બહુ સારું છે, તો ત્યાં કેટલાક ભૂદેવો સ્નાન કરતા હતા. તે ભૂદેવો કહે, સ્વામિનારાયણ આંબલીનું વન તો સારું છે, પણ એ સારું તો કહેવાય જો તમે બ્રહ્મ ભોજન કરાવો ને ચોરાશી કરાવો તો સારું કહેવાય, બાકી હું સારું કહે. મહારાજ કે જાઓ આપો આમંત્રણ નોતરા અને કરાવી. બોલા ભૂદેવો મનમાં વિચાર કરવા માંડ્યા કે આમ કઈ ચોરાશી થાય, પણ આપણે શું વાંધો, આપો ને આમંત્રણ, લાજ જાહે તો સ્વામિનારાયણની જાય, આપણે શું વાંધો. અને ભૂદેવો બધાને મળ્યા આમંત્રણ આપવા. મહારાજ સીધા ગયા ડોસા બારોટને ઘેરે. ડોસા બારોટને કહે કે આપણે અહીંયા ચોરાશી કરાવી છે ને બ્રાહ્મણોને જમાડવા છે, માટે સીધા પાણીની વ્યવસ્થા કરો. ડોસા બારોટ કહે, પણ હવે અહીંયા સીધું પાણી તાત્કાલિક એટલું બધું તો ક્યાંથી કરવું. પણ ત્યાં એને યાદ આવ્યું કે હા, ભાદા પટેલને ઘેરે છે, ગામના મોટા પટેલ હતા આગેવાન, કારણ કે એમાં બીના એવી બનેલી કે જામનગરથી જામ સાહેબ આવવાના હતા આખું લશ્કર લઈને, અને એમને ઘરે ઉતારો હતો, જમવાનું બધું જમણવાર એને હતું, અને કોઈ કામ આવી ગયું એટલે લશ્કર કાંઈ આવી શક્યું નહીં, અને જામ સાહેબ પણ આવી શક્યા નહીં, અને એના કારણે સીધું બધું ત્યાં પડ્યું હતું. એટલે મહારાજ ભાદા ડોસા ભગતને કહે, તમે જાઓ ભાદા પટેલને ઘેરે, ત્યાંથી સીધું લેતા હો. એટલે ત્યાં ગયા તો ભાદા પટેલ તો ઘેરે નહોતા, પટલાણી ઘેરે હતા. પટલાણીને વાત કરી, અમારે સીધું જોઈ છે આપશો, અમારે મફત નથી જોતું, વેચાતું લેવું. પટલાણી તો રાજીના રેડ થઈ ગયા કે આમે આપણે પડ્યું રહ્યા મતું વપરાય જાહે. બધું સીધું આપ્યું અને સીધામાંથી ત્યાં રસોઈ કરાવીને ચોરાશી કરાવીને બ્રાહ્મણોને જમાડ્યા, અને ખૂટવા તેથી નહોતું દીધું, તોય સીધું હતું એમને વધી પડ્યું. પછી મહારાજ કહેતો, એક કામ કરો, આ જે સીધું વધ્યું છે એ પટલાણીને પાછું મોકલી દો. ડોસા બારોટ ને બધા હરિભક્તો પટલાણી પણ આવ્યા. પટલાણી, સીધું તો તમારું વધ્યું, માટે આ સીધું પાછું લઈ લો. અને ભાઈ પટલાણી લીધા ઉધડા. હો ભાઈ, કે તમારે નહોતું લેવું, છોકરા ને લેવા આવ્યા કે પેલા ખરીદી ને હવે પાછું દેવા આવો છો કે? અમને જરૂર શંકા પડે, તમે બીજા પાંચ લઈ લીધું છે, અમારું સીધું વાપર્યું નહીં. એટલે પછી માંડ માંડ મહા મહેનતે એ સીધું પટલાણીએ રાખ્યું. મહારાજ પાસે બધા હરિભક્તો આવીને વાત કરી, પટલાણી તો ખીજાણા સીધું લેતા નતા. પછી પરાણામે આપ્યું. મહારાજ કે ભાઈ, આપણે પટલાણીને કાંઈ કોચવા નથી, સીધાના જે રૂપિયા થતા હોય એને આપી દો કે વાંધો નહીં. એટલે હરિભક્તો રૂપિયા લઈને આવ્યા પટલાણી પાસે કે ભાઈ, મહારાજ એવું કીધું, ભાઈ તમને વિશ્વાસ ન બેહતો હોય તો મહારાજ કે જે રૂપિયા ખર્ચો થયો આપી દો, આપણે માટે તમારા જે રૂપિયા હોય આલ્યો અમે આપી દઉં. એટલે પટલાણી ક્યાંય કે ના ના ભાઈ, તમે અમારા રૂપિયા કંઈ વાપર્યા, તમારું તમે અમારું સીધું વાપર્યું નથી, અને મારે રૂપિયા લેવાય નહીં, પણ આ અમે ભગવાનને વાપર્યું છે ને. પણ હરિભક્ત બહુ આગ્રહ કર્યો, ત્યારે એક કામ કરો, કે મારે ઝાઝા રૂપિયા નથી જોતા, પણ ખાલી પ્રસાદીની મને 5 કોરી આપો. કેટલી? હા, 5 કોરી. અને તમારા સ્વામિનારાયણ ભગવાનને કહેજો કે એનો અંતકાળ આવે ને ત્યારે મને તેડવા આવે. હા,
પટલાને કામ કાઢી ગયા ભાઈઓ, બુદ્ધિશાળી નીકળ્યા. અને મહારાજે કીધું તથાસ્તુ. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે ભાદા પટેલના ઘરના જે પટલાણી એનો અંતકાળ આવ્યો ને ત્યારે શ્રીજી મહારાજ દિવ્ય વિમાન લઈને ચડાવ્યા હતા હાલો પટલાણી, અને શ્રીજી મહારાજ પટલાણીને ધામમાં ચડી ગયા. આવા તો અનેક ઉત્સવો સમયાન સોરાશિવો ભગવાન સ્વામિનારાયણ એ કર્યો વૃંદાનો ત્યાં વિવાદ ફૂલે કામાયે કટાર મહાવીરે કટાર મહાવીરે બેચ કબજ કટારીએ ચામર કબજા કરીએ. સ્વામી કે અમે ભગવાન ને એવાય દર્શન કર્યા, ઢાલ ધરી હોય ને, હાથમાં તલવાર લીધી હોય ને, છડી લીધી હોય ને, હથિયારો ધારણ કર્યા હોય, તીર કામઠાન, ભાવનગરના વજયસિંહ મહારાજે દાદા ખાતર ઉપર દળ કટક મોકલેલું, અને એ વખતે દાદા ખાતર ઘેરે નહોતા. સમાચાર મળ્યા સોમા ફઈને કે ભાવનગરના મહારાજાએ દાદા ખાતર ઉપર દળ કટક મોકલ્યું છે, આ સિપાહીઓ આવ્યા છે ને અહીં હુમલો કરશે. સોમા ફઈ મહારાજ પાસે આવીને કે મહારાજ શું કરશું, દાદો ખાતર તો ઘેરે નથી ને હમણાં લશ્કર આવશે ને અહીંયા આપણી ઉપર તો દરબાર ગઢ ઉપર તોપું મંડાયા, હું કરશું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હું બેઠો છું ને. અને એ વખતે અનંત કોટી બ્રહ્માંડના માલિકે તેથી હાથમાં હથિયારો લીધા હતા, એ ઢાલ ધરી હાથમાં તલીવાર લીધી, ખભામાં બાણો ભરાવ્યા, બાણ લીધું, અને મહારાજ લીમ વૃક્ષ નીચે તમામ હથિયારો સજ્જ કરીને આવીને ઉભા રહ્યા. અને અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે કોની માય હવાસર ઉઠ કાઢી આવી જોવા. અને એ વખતે સોમા ભાઈ દાદા ખાતરના ભાઈ હતા, એને બહુ હુરાતન ચડી ગયું, બહુ ભોળા સ્વભાવના હતા, એટલે એને પોતાના માથાના વાળ બધા સૂતા કરી નાખ્યા, હાથમાં લીધું આંબેલું, મહારાજ હું પણ મહાકાળી નો અવતાર છું કે ભલે આવી જાય કે. મહારાજે હાથમાં તલવાર ને કટાર લઈને ત્યાં ઉભા, હવે આ બાજુ લશ્કર આવ્યું અને મહારાજે જે હાકોટો કર્યો, અને એ વખતે લશ્કર ના જે ઘોડા રથ ને બધા હતા હાથીઓ ભડકી ભડકી મળ્યા ભાગવા, અને એમાંથી બરોબર લશ્કર બધું ભાગી ગયું. અને એવું દ્રશ્ય દેખાણું કે ભગવાન શ્રીજી પાસે હજારો સૈનિક છે, ઓલા કે હારું થયું આપણે જીવ બચાવીને ભાગી ગયા, સ્વામિનારાયણ પાસે ક્યાં જવું નથી દાદાના દરબાર, અને મહારાજે રક્ષા કરી. રાતના 12 વાગે ઉપડ્યા, અને એમાં બરોબર કુંડળ પાસેથી પસાર થયા, પણ મહારાજ કે આપણે સંઘ લઈને જવું છે પણ આપણે કુંડળના રામપટગર ને ખબર નથી પડવા દેવો, કારણ કે બહુ ભાવીલા ભગત છે, ખબર પડશે તો આપણને જવા નહીં, એટલે બિલી પગે બધા હાલજો. અને રામગઢ રામપટગરના ઘર પાસેથી જ હાલતા થયા, હવે એમાં રામપટગર ઢોલિયામાં હૂતા હતા રાતે, પણ રાત્રે પડખું ફરે અને બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, હો એટલે મહારાજે હોંકાર આપ્યો હો, રામપટગર જાગી ગયા. અરે મહારાજ તમે,
બધાય સંતો ભક્તો મહારાજ ને કે તમે કહેતા હતા ને આપણે બિલી પગે જવાનું છે ને બોલવાનું નથી, પણ આ તો કા ભગત બોલાવતા હતા એટલે હું બોલ્યો. ત્યારે રામ પડકર કે મહારાજ મને તો એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાના હેવા પડી ગયા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે મને હોકારા દેવાના ટેવ એવા પડી ગયા છે. સમજ્યા? કોઈ ભગવાન ને સંભાળે ને તો ભગવાન એને અવશ્ય હોકાર આપે. હા, માટે ભગવાન ને સંભાળો. તેથી રાતે નિષ્ફળ સમય પણ હારે છે. એ રસ્તે વણ રસ્તે વિચરતા રાગે તે ગાજે, એ રસ્તે વણ રસ્તે વિચરતા રાગે તે ગાજે, વળી રાતે દુખે ફરતા રાગે તે ગાજે, એ વળી રાતે દુખે ફરતા રાગે તે ગાજે. રામગઢ પટગરે ભજન કર્યું તો ભગવાને હોકારા દીધા, એમ આપણે ભજન કરશું ને તો ભગવાન હોકારા દેહે. મનુષ્ય જન્મ સફળ થઈ ગયો, કર્તવ્ય માત્ર પૂરા થઈ ગયા, ભગવાનના હૃદયનો શણગાર એ આત્મા બની ગયો. અમે ભગવાન શ્રીહરિના એવાય દર્શન કર્યા છે, કોઈના ગળામાં ફૂલના હારો અર્પણ કરતા હોય આવા દર્શન સ્વામી કે આ આંખે કરેલા છે. ભગવાન શ્રીજી ગઢપુરમાં સભા ભરીને બિરાજમાન હોય, આગલી લાઈનમાં બધા સંતો બેઠા હતા, એમાં ગુણાતાનંદ સ્વામી પણ બેઠેલા. મહારાજ ઉભા થઈ પોતાના કંઠમાં રહેલો હાર લઈ ગુણાતન સ્વામીને પહેરાવવા માટે તૈયાર થયા. મહારાજ ગુણાતન સ્વામી કે હા હા મારા શેનો હાર પણ તો મેં કઈ કર્યું નથી કઈ નહીં. મહારાજ કે સ્વામી તમને જૂનાગઢની મહંતાઈનો હાર પહેરાવવાનો છે. સ્વામી કે ના ના એ રહેવા દો મહારાજ, મારા મહંતાઈ નથી જતી. નહીં મહારાજ કે અમારે તમને આપીશ છે. સ્વામી કે હું જૂનાગઢ ની મહંતા સ્વીકારું, પણ એક શરત છે. ગોપાળાન સ્વામી ને તમે કયો કે વર્ષમાં એક મહિનો જૂનાગઢ અમને સત્સંગ કરાવવા આવવાનું તો હાર પહેરું. મહારાજે ગોપાળાન સ્વામી આમ જોયું, સ્વામી જાશો ને પ્રભુ જેવી આપની આજ્ઞા. ગોપાળાન સ્વામી હા પાડી અને જે વર્ષે ન જવાય તો બીજા વર્ષે બે મહિના રોકાવાનું. ગોપાલ સ્વામી જયારે આ પાડી અને ત્યારે ભગવાન શ્રી હરિએ પોતાના કંઠમાં રહેલો હાર એ ગુણાતાન સ્વામીને મહંતાઈનો હાર પહેરાવેલો. અને એ વખતે નિષ્કુળાન સ્વામી હાજર હતા, જોયું છે. જય હો. ઉદારતા જો તો મહારાજ ની પાસે આવ્યું નથી આપ્યું નથી, પાસે આવ્યું નથી આપ્યું નથી. જે હોય ફૂલહાર હોય વસ્ત્ર હોય ઘરેણા હોય
रूपिया हो है। अरे एक वक्त तो महाराज वसो गाम गेला अने सभा भरीने बैठा था अने एमां भूदेव आया बधा आवीने वेदना मंत्रो मंडा बोलवा अने महाराज राजी थई गया। राजी थयेला भगवान श्री हरि पोतानी माथे सोनेरी नवघरु बांधेलू तू रेटो क्या महाराजे काढीने आपी दीधो। वळी थोड़ीक वार थाय ते केडियो आपी दीधो कपड़ा ही नो रेवा दे बोलो नकर आपणे एटली सगवडता राखी भाई कपड़ा तू तो केडियो आपी दीधो। वळी थोड़ीक वार थाय ते 500 रूपिया आपी दीधा। वळी पछी होनानी उतरी काढीने आपवा मांडे ते सुराखात रूपा थी हा महाराज राखजो राखजो मारी से आपी देता नहीं ते महाराज के तारी होय तो लई ले नकर आगळ आपी दो। भगवान आपने उपदेश आपे तमने भगवान ने कृपा करीने आप्यु होय ने तो सत्संग ने अर्थे वावरजो। अरे एक वक्त तो महाराज कार्याणी में सभा भरीने बैठेला અને એમાં કોઈ ગરીબ ભગત આવ્યા ને 200 રૂપિયા મહારાજ આગળ ભેટ મૂક્યા। મારા સંતોને કે કાલ્યો 200 રૂપિયા સંતો કે મહારાજ અમારે શું કરવા તો મહારાજે કાઠિયોને કીધું કાઠિયો તમારે એટલે કાઠિયો શરમે ધર્મે કે મહારાજ અમારે શું કરવા કારણ કે એમ તો કહેવાય નહીં લાવો તો મહારાજ કે અમારે શું કરો તો આ રૂપિયાનું કરવું શું કે તો મહારાજ કે ઉડાડી નાખો બીજું શું કે એમ કરીને મળ્યા મહારાજ રૂપિયા ઉડાડવા તે કેટલાક રૂપિયા હતા ને બાજુમાં કૂવો તો કૂવામાં પડ્યા અને બાજુમાં એક પાંચા કોળીનું મકાન હતું એના ખોડા ઉપર રૂપિયા મળ્યા જવા દીધા રૂપિયા ખખડવા મળ્યા તે પાંચા કોળીની માં ફળિયા માં કંઈક દાણા બાણા હમણાં કરતી છે એ અવાજ સાંભળીને કે કોણ પીટા કે ખોડા પર કાંકરા નાખે છે પણ થોડીક વાર થઈને ત્યાં રૂપિયા દળદળતા જોયા તો ડોશીમાં રાજી થઈ ગયા વાહ ભાઈ વાહ સ્વામિનારાયણ રૂપિયા વાળા રૂપિયાના કાંકરા છે અને ડોશીએ એ રૂપિયા બધા વીણી લીધા અને 10 રૂપિયા થયા કેટલા પણ મહારાજના હાથથી છૂટેલા એ 10 રૂપિયા ડોશીના હાથમાં આવ્યા એના પરિણામે ડોશીની સ્થિતિ તો ગરીબ હતી પણ એ રૂપિયાના પ્રતાપે ડોશીમાં 10,000 રૂપિયાના આશયની થઈ ગયા એ જમાનામાં અને એ રૂપિયા આજે પણ હાલ વડતાલમાં જે અક્ષર ભુવન છે ને ત્યાં કાષ્ટની મૂર્તિ ઘનશ્યામ મહારાજની છે ને ત્યાં એ રૂપિયા છે શ્રીજી મહારાજ જે રૂપિયા ઉલાડ્યા હતા ને એ એક મૌને વસ્ત્ર કોઈ ભિખારી હોય ભેખધારી હોય ચારણ હોય જે આવે નટ લોકો હોય રાજી થઈ એટલે મહારાજ મંડે આપવા। અરે એક વખત પીપળી ગામમાં જો ને મહારાજ પધારેલા હવે એ વખતે એ પીપળી ગામ એક નટનું છોકરું સારંગી બહુ સારી વગાડે તળાવની કાંઠે બેસીને સારંગી વગાડતો હતો પણ એટલો બધો ભગવાનમાં લીન થઈને વગાડે હરિભક્તોએ જોયું ખરેખર આનું તાન ભગવાનમાં છે જાણી ગયા હો પારખી ગયા અને એ વખતે હરિભક્તો કહે છે છોકરા આટલો બધો મસ્ત બની તું સારંગી શા માટે વગાડે છે તો કે બસ હું એટલા માટે વગાડું છું કે મને ભગવાનનો ભેટો થાય। એ વખતે હરિભક્તો કહે છોકરા જે ભગવાનને ભેટવા માટે તું સારંગી વગાડ છો એને રાજી કરવા માટે એ જ ભગવાન અત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ગઢપુરની અંદર પ્રાગટ્યને પામ્યા છે તું તેની પાસે જા અને સારંગી વગાડ તો તારો બેડો પાર થઈ જાય। છોકરાના મનમાં એમ છે કે મારી તો અવસ્થા બહુ નાની છે ક્યાં ગરડાન ક્યાં પીપળી કેવી રીતે હું ન્યા જાઉં હે પ્રભુ અનંત કોટી બ્રહ્માંડના માલિક કૃપા કરીને તમે ભક્તો માટે
છેક અક્ષર ધામમાંથી અહીંયા સુધી આવ્યા તો એક મારા ગરીબ બાળકનો, નાના બાળકનો શું આર્તનાદ નહીં સાંભળે? હે પ્રભુ, કૃપા કરીને મારા ગામમાં આવો. મારા ગામમાં આવે તો કેવું સારું. હૃદયના નાદથી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને અંતરના નાદથી થયેલી પ્રાર્થનાને પ્રાર્થનાએ ભગવાન શ્રીહરિને ખેંચ્યા. ભગવાન શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હોય એ વખતે ભગવાન શ્રીહરિ સુરા ખાતર, સોમલા ખાતર, દાદા ખાતર વગેરે દરબારો કે દરબારોને મહારાજ કહે છે, દરબારો ઘોડાઓ તૈયાર કરો, હાલો આપણે પીપળી ગામ જવું છે. દરબારોએ ઘોડા તૈયાર કર્યા. મહારાજ માણકી પર સવાર થયા. જોત જોતામાં ભગવાન શ્રીહરિ પીપળી ગામમાં પધાર્યા. પીપળી ગામના ભક્તો ભગવાન શ્રીહરિનું ધામધૂમીથી સામૂહ્યું. એ વખતે પીપળીના હરિભક્તો આવીને પેલા નટના છોકરાને કીધું કે, હે છોકરા, જે ભગવાનને રાજી કરવા માટે તું સારંગી વગાડવાનું કહેતો હતો ને, એ જ ભગવાન અત્યારે પીપળી ગામમાં આવ્યા છે, આપણા ગામમાં આવ્યા છે. એમનું સામૂહ્યું ચાલી રહ્યું છે અને હામૈયામાં તું સારંગી વગાડ, તારા પર ભગવાન રાજી થઈ જશે તો તારો બેડો પાર થઈ જશે. અને એ વખતે પેલો નટનો છોકરો સારંગી લઈને દોડ્યો અને સામૈયાની અંદર એ ભટુરિયાએ સારંગી વગાડી, પણ એટલી બધી મસ્ત બનીને સારંગી વગાડતો હતો, દેહનું ભાન ભૂલી ગયો હતો. ભગવાન શ્રીહરિની મૂર્તિ સામે જોતો જાય સારંગી વગાડતો જાય, ભગવાન શ્રીહરિની મૂર્તિ સામે જોતો જાય સારંગી વગાડતો જાય. સમય સંજોગ અને દેહનું ભાન એ ભટુરિયાને ભૂલાવા માંડ્યું અને એના સારંગીના અવાજે ભગવાન શ્રીહરિની વૃત્તિને ખેંચી લીધી. આખા સામૈયાની અંદર ભગવાન શ્રીહરિ સામૈયું શરૂ થયું તો પૂરું થયું ત્યાં સુધી બસ એ ભટુરિયા હામું જ જોઈએ રાખ્યા, ભટુરિયા હામું જ જોઈએ રાખ્યા. સામૈયું પૂરું થયું, સભા મંડપમાં બધા ભક્તો આવ્યા, મહારાજ સિંહાસન પર બિરાજમાન. એ વખતે ભગવાન શ્રીહરિએ પેલા ભટુરિયાને મંચ ઉપર બોલાવ્યા, પણ મહારાજને એની સારંગી એટલી બધી ગમી ગઈ, મહારાજ ફરીને પેલા ભટુરિયાને કહે, ભટુરિયા સારંગી વગાડી. અને એ વખતે ભટુરિયો મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને એવી મેળ્યો સારંગી વગાડવા, એવી મેળ્યો સારંગી વગાડવા. ભગવાન શ્રીહરિને તો સ્તબ્ધ કરી દીધા, તમામ શ્રોતાજનોને સ્તબ્ધ કરી દીધા. મહારાજ પણ લીન થઈ ગયા અને રાજી થયેલા ભગવાન શ્રીહરિ પોતાની માથે રહેલી સોનાના તારથી ગૂંથેલી પાગ ભટુરિયાને આપી દીધી. પણ ભટુરિયાને ક્યાં કાંઈ ખબર છે, એને તો કાંઈ ભાન નથી, એ તો ભગવાનની મૂર્તિમાં લીન છે. મંડ્યો સારંગી વગાડવા, વળી મહારાજ રાજી થઈ મહારાજના કંઠમાં રહેલા સુવર્ણના હારો હતા, મહારાજ મંડ્યા ફેંકવા. પણ તેમ છતાં ભટુરિયાને ભાન નથી કે મારી માથે ભગવાન શ્રીહરિ સુવર્ણના હારો નાખે છે, પાગ આપે છે. મસ્ત બની ગઈ તો મહારાજની મૂર્તિમાં મસ્ત બની ગયો, દેહનું ભાન ભૂલી ગયો. અને એ વખતે ભગવાન શ્રીહરિએ 2000 કિંમતનો કિંમતથી ગૂંથેલો સરસ મજાનો જામો હતો ને એ આપી દીધો. ઉઘાડા ડીલે ઠાકોરજી થઈ ગયા ભાઈ, મંગળાના દર્શન મીંડા થવા.